नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। विद्यार्थियों, हूँ जस्मीन वाछाणी, ओम लकुलिस विद्यासंकुल राजूला। विद्यार्थियों, आजना आ वीडियो नी अंदर आपणे निरपेक्ष घटना अने परस्पर निवारक घटना विषे अभ्यास करीशुं अने स्वाध्याय 13.2 ना एक्जाम्पल जोवा प्रयत्न करीशुं। तो विद्यार्थियों, सौ प्रथम आपणे आ नीचेनी वस्तु याद राखवा प्रयत्न करीशुं। धारो कि कोई ए अने बी आपेली होय घटनाओ तो एने निरपेक्ष घटना क्यारे कहेवाय? निरपेक्ष घटना एटले कि एकबीजा पर आधारित न होय तेवी घटनाओ, स्वतंत्र होय तो तेवी घटनाओने आपणे निरपेक्ष घटना कहीशुं। अने गणितीय रीते तेने पी ऑफ ए छेद बी बराबर पी ऑफ ए इंटू पी ऑफ बी लखी शकाय। तो ए अने बी घटनानो छेदगण लय अने तेनी प्रोबेबिलिटी एटले कि पी ऑफ ए छेद बी बराबर ए कोना जेटलू थशे? तो कि पी ऑफ ए गुणिया पी ऑफ बी जेटलू लखी शकाय। जो घटना ए अने घटना बी परस्पर निवारक घटना होय, परस्पर निवारक घटना होय एनो अर्थ एम थाय कि ए अने बीनो छेदगण खाली गण मळे तो आपणे तेने एवुं कही शकीए कि घटना ए अने घटना बी परस्पर निवारक घटनाओ छे। જ્યારે પરસ્પર નિવારક ઘટના હોય ત્યારે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર ઝીરો લખી શકાય, કારણ કે એ છેદ બીની અંદર એક પણ સભ્ય નથી, ખાલી ગણ છે, એટલે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર આપણને ઝીરો મળશે। તો ખાસ યાદ રાખશું, નિરપેક્ષ ઘટના એટલે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, અને પરસ્પર નિવારક ઘટના એટલે પી ઓફ એ છેદ બી બરાબર ઝીરો। ત્યારબાદ સ્વાધ્યાય 13.2 ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જોવા પ્રયત્ન કરીએ। સ્વાધ્યાય 13.2 એક્ઝામ્પલ નંબર 1, જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, આપણને એ અને બી નિરપેક્ષ ઘટના આપી દીધી છે અને પી ઓફ એ બરાબર 3/5 અને પી ઓફ બી બરાબર 1/5 હોય તો પી ઓફ એ છેદ બી મેળવો। તો વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકીએ। તો પી ઓફ એની કિંમત 3/5 છે ગુણ્યા પી ઓફ બીની કિંમત છે 1/5। તો બે અપૂર્ણાંકનો ગુણાકાર હોય ત્યારે આપણને ખ્યાલ છે અંશ અંશનો ગુણાકાર, છેદમાં છેદ છેદનો ગુણાકાર, તો 3 × 3 અને 5 × 5 એટલે 25। તો એમનો જવાબ મળશે 3/25। ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2, રમવાની 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદચ્છિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે, બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના મેળવો। વિદ્યાર્થીઓ, અહીં એક શબ્દ છે પુરવણી વગર અને પુરવણી સહિત, આ બે શબ્દોનો પહેલાં અર્થ સમજીએ। પુરવણી વગર એટલે કે જો કોઈ એક પત્તું પસંદ કરવામાં આવે તો ફરીથી તેને તે 52 પત્તાની અંદર મૂકવામાં આવતું નથી, તેને પુરવણી વગર કહેવાય, અને જો તેને ફરીથી તેની અંદર મૂકવામાં આવે તો તેને પુરવણી સહિત કહેવાય। તો વિદ્યાર્થીઓ, અહીં પુરવણી વગર પસંદ કરવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે અને 2 પત્તા પસંદ કરવાના છે તો બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના મેળવવાની છે। વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો 52 પત્તાની થોકડીમાંથી 26 પન્ના હોય એ કેવા હોય છે? 26 પત્તા કાળા રંગના હોય અને 26 પત્તા છે એ લાલ રંગના હોય। કાળા રંગના પત્તાની અંદર કાળી અને ફૂલીના પત્તાનો સમાવેશ થાય। તો વિદ્યાર્થીઓ, 52 પત્તામાંથી 26 પત્તા કાળા રંગના હોય છે, તો ઘટના એ એટલે કે પ્રથમ પત્તું કાળા રંગનું પસંદ થાય અને ઘટના બી દ્વિતીય પત્તું કાળા રંગનું પસંદ થાય। વિદ્યાર્થીઓ, 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું સિલેક્ટ કરવામાં આવે અને જે તે કાળા રંગનું હોય તો તેને આપણે ઘટના એ કહી છે। તો ઘટના એ માટેની સંભાવના સૌપ્રથમ મેળવી લઈએ તો પી ઓફ એ બરાબર કાળા રંગનું પત્તું 52માંથી સિલેક્ટ થાય છે એટલે કુલ પરિણામ 52 છે અને ઘટના એને સાનુકૂળ પરિણામ 26 છે, તો 26/52 એટલે કે 1/2 મળે છે। તો પી ઓફ એની કિંમત આપણને 1/2 મળે છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ, જે પત્તું સિલેક્ટ થયું છે એ કાળા રંગનું છે તો તેને હવે એની અંદર ફરીથી મૂકવામાં આવતું નથી, કારણ કે આપણને રકમમાં કહ્યું છે પુરવણી વગર પસંદ થાય। તો હવે આ 52 પત્તામાંથી એક પત્તું નીકળી જાય એટલે હવે કુલ પરિણામ 51 થઈ જશે અને કાળા રંગનું પત્તું સિલેક્ટ થઈ ગયું એટલે કાળા રંગના પત્તા હવે કેટલા રહેશે બાકી? 25। તો હવે અહીં પત્તાની પસંદગી પુરવણી વગર કરવાની છે, અર્થાત કે પસંદ કરેલ પત્તું એ પાછું મૂકવામાં આવતું નથી।
અને બીજા પત્તાની પસંદગી વખતે કુલ 51 પત્તા હશે અને 25 પત્તા કાળા રંગના હશે. તો દ્વિતીય પત્તું કાળા રંગનું પસંદ થાય તે ઘટનાની સંભાવના મેળવવી હોય તો આપણે પી ઓફ બી મેળવવું પડે. તો પી ઓફ બી એટલે કે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઘટના બીને સાનુકૂળ પરિણામ થઈ જશે 25 અને કુલ પરિણામ છે 51. તો 25ના છેદમાં 51 થઈ જશે. વિદ્યાર્થીઓ, અહીં ઘટના એ અને ઘટના બી બંને અલગ અલગ છે એટલે કે પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. તો આપણે જાણીએ છીએ કે બંને પત્તા કાળા રંગના હોય તેની સંભાવના મેળવવી હોય એટલે કે પી ઓફ એ છેદ બી મેળવવું. પી ઓફ એ છેદ બી અને બંને ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે એટલે પી ઓફ એ છેદ બી બરાબર શું લખી શકીએ? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો પી ઓફ એ અને પી ઓફ બી બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 25ના છેદમાં 102. તો વિદ્યાર્થીઓ, કાળા રંગના બંને પત્તા હોય તે ઘટનાની સંભાવના 25ના છેદમાં 102 થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થીઓ. નારંગીના ખોખામાંથી યાદચ્છિક રીતે પુરવણી વગર 3 નારંગી પસંદ કરી અને તે ખોખા તપાસવામાં આવે છે. જો તમામ 3 નારંગી સારી હોય તો ખોખાનો વેચાણ માટે સ્વીકાર્ય છે, અન્યથા તે અસ્વીકાર્ય ગણવામાં આવે છે. જો ખોખામાં 15 નારંગી પૈકી 12 સારી હોય અને 3 ખરાબ હોય તો તે વેચાણ માટે મંજૂરી મળે તેની સંભાવના મેળવો. તો વિદ્યાર્થીઓ, અહીં શું કહેવામાં આવ્યું છે? પુરવણી વગર 3 નારંગી પસંદ કરવાની છે. કુલ 15 નારંગી છે, તેમાં 12 સારી છે અને 3 ખરાબ છે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે જે આપેલું છે તે લખીએ કે તે ખોખામાં કુલ 15 નારંગી છે, તે પૈકી 12 સારી છે, 3 ખરાબ છે. કુલ નારંગી 15 હોવાથી નંબર ઓફ એસ કેટલા થઈ ગયા? 15. હવે વેચાણ માટે ક્યારે મંજૂરી મળે? તો કે 3 નારંગી જે પસંદ કરીએ સારી હોવી જોઈએ. તો ઘટના એ, પ્રથમ પસંદ થયેલી નારંગી સારી હોય. ઘટના બી, દ્વિતીય પસંદ થયેલી નારંગી સારી હોય. અને ઘટના સી, તૃતીય પસંદ થયેલી નારંગી સારી હોય. તો જ્યારે ઘટના એની સંભાવના મેળવતા હોય આપણે ત્યારે કુલ પરિણામ 15 છે, તેમાંથી 12 સારી નારંગી છે એટલે પી ઓફ એ બરાબર 12 ના છેદમાં 15 થશે. હવે દ્વિતીય ઘટના માટે, દ્વિતીય પસંદ થયેલી નારંગી સારી હોય તે ઘટના માટે હવે પુરવણી વગર પસંદગી કરવાની છે એટલે પ્રથમ નારંગી તો સિલેક્ટ થઈ ગઈ છે સારી હોય તેવી. તો હવે સારી નારંગી કેટલી બાકી રહેશે? 11 રહેશે અને કુલ પરિણામ કેટલા થઈ જશે? 14 થઈ જશે, કારણ કે પુરવણી વગર આપણે સિલેક્શન કરવાનું છે એટલા માટે. તો કુલ પરિણામ 14 થશે અને 11 સારી નારંગી બાકી રહેશે. જ્યારે ઘટના બીની વાત હોય ત્યારે પી ઓફ બી બરાબર 11 ના છેદમાં 14 મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ, ત્રીજી નારંગી પસંદ કરવાની છે અને એ સારી છે. તો હવે 11 પરિણામ છે એમાંથી 1 નારંગી પસંદ થાય એટલે હવે કેટલી બાકી રહેશે? 10 નારંગી સારી બાકી રહેશે અને કુલ પરિણામ 13 થઈ જશે. તો પી ઓફ સીની કિંમત મળશે 10 ના છેદમાં 13. હવે ઘટના એ, બી અને સી 3 અલગ અલગ ઘટના છે તેથી આપણે અહીં ચોક્કસપણે કહી શકીએ કે ઘટના એ, બી અને સી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, પી ઓફ એ છેદ બી છેદ સી પરસ્પર નિરપેક્ષ ઘટના હોવાથી આપણે ત્રણેયને જુદા જુદા ડોટ સ્વરૂપે લખી શકીએ. તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. 3 3 ગુણાકાર કરીએ, અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કરતાં આપણને મળે છે 44 ના છેદમાં 91. એટલે કે ખોખાના વેચાણ માટે મંજૂરી મળે તે ઘટનાની સંભાવના કેટલી થઈ ગઈ? 44 ના છેદમાં 91. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે. એક સિક્કો અને એક પાસો બંને ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના એ સિક્કા પર છાપ મળે અને ઘટના બી પાસા પર 3 મળે તે દર્શાવે છે. ઘટના એ અને બી નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો. તો વિદ્યાર્થીઓ, આપણે શું ચેક કરવું જોઈએ? તો કે પી ઓફ એ છેદ બીની કિંમત એ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી જેટલી છે. તો સૌપ્રથમ તો મારે પી ઓફ એ અને પી ઓફ બી મેળવવું પડે, ત્યારબાદ તે બંનેનો ગુણાકાર કરવો પડે અને એ છેદ બી પણ મેળવવું પડશે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ ઘટના એ શું છે? સિક્કા પર છાપ મળે. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો એસ મેળવીએ, કુલ પરિણામ કેટલા છે?
તો એક સિક્કો અને એક પાસો ઉછાળવામાં આવે તો નિદર્શાવાકસ એસની અંદર H1, H2, H3, H4, H5, H6 અથવા તો T1, T2, T3, T4, T5, T6 આટલા છ અને છ બાર પરિણામ મળે છે. તો નંબર ઓફ એસની અંદર આ 12 પરિણામ થશે. ત્યારબાદ ઘટના એ એટલે કે સિક્કા પર છાપ મળે. તો આ 12 પરિણામમાંથી છાપ કેટલા પર મળે છે? તો પ્રથમ 6 પરિણામ એવા છે જેના પર છાપ દેખાય છે. તો H1, H2, H3, H4, H5, H6 એટલે કે નંબર ઓફ એ બરાબર 6 થશે. તો ઘટના એની સંભાવના મેળવવા માટે શું કરવું જોઈએ? તો કે ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ એટલે કે 6 ના છેદમાં 12 એટલે કે 1 ના છેદમાં 2 તો પી ઓફ એની કિંમત મળે છે આપણને 1/2. ત્યારબાદ ઘટના બીની અંદર આપણને રકમમાં શું કીધું છે? પાસા પર 3 મળે. તો 3 મળતું હોય પાસા પર તેવા ક્યાં ક્યાં પરિણામ છે? તો કે H3 અને T3 તો 2 પરિણામ મળે છે. તો ઘટના બીની અંદર કેટલા પરિણામ થશે? 2 એટલે કે નંબર ઓફ બી બરાબર 2. ત્યારબાદ બી ઘટનાની સંભાવના મેળવીએ તો પી ઓફ બી બરાબર નંબર ઓફ બીના છેદમાં નંબર ઓફ એસ એટલે કે 2 ના છેદમાં 12 ઇઝ ઇક્વલ્સ ટુ 1/6. તો પી ઓફ બી બરાબર 1/6 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ મારે પી ઓફ એ અને પી ઓફ બી મળી ગયું એ બંનેનો ગુણાકાર કરીશું. એ ઉપરાંત પી ઓફ એ છેદ બી પણ મેળવવાનું છે. તો પી ઓફ એ અને પી ઓફ બીનો ગુણાકાર કરીએ તો 1/2 × 1/6 એટલે 1/12 થશે. અંશાંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર કરતાં 1 ના છેદમાં 12 મળે છે. ત્યારબાદ એ છેદ બી મેળવીએ. તો ઘટના એ અને ઘટના બીની અંદર સામાન્ય હોય તેવી કઈ ઘટના છે? તો H3, કારણ કે સિક્કા પર છાપ મળે અને પાસા પર 3 મળે એ બંને ભેગું કરીએ તો H3 થશે એટલે કે 1 પરિણામ મળે છે. તો પી ઓફ એ છેદ બીનું આપણે એ છેદ બીની આપણે સંભાવના મેળવીએ તો પી ઓફ એ છેદ બી બરાબર એ છેદ બીના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ એટલે 1 ના છેદમાં 12 જે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી જેટલું છે. તો આપણને અંતમાં મળી જાય છે પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. અને જો આવું થતું હોય તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે ઘટના એ અને ઘટના બી પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 5, જેની ઉપર પૂર્ણાંકો 1, 2, 3 લાલ રંગથી અને 4, 5, 6 લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે. વિદ્યાર્થીઓ પાસાને ફેંકવામાં આવે છે એમાં 1, 2, 3 લાલ રંગથી લખેલ છે અને 4, 5, 6 લીલા રંગથી લખેલા છે. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટના એ વડે તથા પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે તે ઘટનાને બી વડે દર્શાવીએ તો શું ઘટના એ અને બી નિરપેક્ષ ઘટના છે? તો આની અંદર પણ આગળના એક્ઝામ્પલની જેમ જ ચેક કરવું પડે. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ પાસા ઉપર પૂર્ણાંક 1, 2, 3 લાલ રંગથી અને 4, 5, 6 લીલા રંગથી લખેલ છે. તો એસની અંદર કુલ કેટલા પરિણામ થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 પરિણામ થયા એટલે કે નંબર ઓફ એસ બરાબર 6. ત્યારબાદ ઘટના એ, ઘટના એની અંદર રકમમાં શું કહેવામાં આવ્યું છે? પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ હોય. યુગ્મ એટલે કે બેકી સંખ્યા મળવો જોઈએ. તો 1 થી 6 પરિણામમાં બેકી સંખ્યાઓ 2, 4 અને 6 છે એટલે કે 3 પરિણામ થયા. તો પી ઓફ એ મેળવીએ તો ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ એટલે કે 3 ના છેદમાં 6 એટલે કે 1/2 મળે છે. તો પી ઓફ એ બરાબર 1/2 થશે. તેમજ ઘટના બીની વાત કરું તો ઘટના બીની અંદર શું છે? પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ હોય. તો પાસા પર લખેલ પૂર્ણાંક લાલ રંગનો હોય તેવા ક્યાં પરિણામ મળે છે? તો 1, 2 અને 3 તો 3 પરિણામ થયા. તો પી ઓફ બીની ઘટનાની સંભાવના મેળવવી હોય તો પી ઓફ બી બરાબર ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ એટલે કે 3 ના છેદમાં 6 એટલે કે 1/2. તો પી ઓફ એ પણ 1/2 મળે છે, પી ઓફ બી પણ 1/2 મળે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ મારે એ છેદ બી મેળવવું જોઈએ. તો એ છેદ બી એટલે શું? તો કે પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ હોય અને લાલ રંગનો હોય તો એવું પરિણામ માત્ર 2, 1 જ મળે છે. તો પી ઓફ એ છેદ બી બરાબર એ છેદ બીને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો 1 ના છેદમાં 6 મળે છે. તો પી ઓફ એ છેદ બીની કિંમત મળે છે 1 ના છેદમાં 6. અને બીજું મારે શું ચેક કરવું જોઈએ? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી કરીશ તો 1/2 × 1/2 એટલે કે 1/4 જે 1/6 જેટલું નથી
તેથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ એ છેદ બી. અને જો આવું ન થતું હોય તો નિરપેક્ષ ઘટના નથી તેવું કહી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 6, ઘટના ઈ અને એફ માટે પી ઓફ ઈ બરાબર 3/5 આપેલ છે, પી ઓફ એફ બરાબર 3/10 આપેલું છે અને પી ઓફ ઈ છેદ એફની કિંમત 1/5 આપેલ છે. તો ઈ અને એફ નિરપેક્ષ ઘટના છે. આગળ જોયું તો તે જ પ્રમાણે ચેક કરીએ તો પી ઓફ ઈ છેદ એફ એટલે શું? તો અહીં આપેલું છે 1/5, તેમજ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ કરીએ કારણ કે એ બંનેની કિંમત આપેલી છે તો આપણને મળશે 9/50. બંને ઇક્વલ નથી તો અહીં આપણે કહેશું કે પી ઓફ ઈ છેદ એફ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, એટલે કે ઈ અને એફ નિરપેક્ષ ઘટના નથી. જો નિરપેક્ષ ઘટના હોય તો અહીં ઇક્વલ થવું જોઈએ, પરંતુ અહીં ઇક્વલ નથી એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ અને એફ નિરપેક્ષ ઘટનાઓ નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7, આપણે આપેલ ઘટનાઓ એ અને બી માટે બે ઘટનાઓ આપેલી છે, ખાલી પી ઓફ એની કિંમત છે 1/2 અને પી ઓફ એ યોગ બીની કિંમત આપેલ છે 3/5 અને પી ઓફ બીની કિંમત આપેલ છે પી જેટલી. તો ઘટનાઓ પરસ્પર નિવારક અને નિરપેક્ષ હોય તો પીની કિંમત મેળવો. વિદ્યાર્થીઓ, અહીં નિવારક ઘટના પ્રથમ વખત આવે છે તો ખાસ ધ્યાન આપશો. સૌ પ્રથમ એ અને બી પરસ્પર નિવારક હોય એટલે કે એ છેદ બી મેળવવો પડે. અહીં વિદ્યાર્થીઓ પી ઓફ એ યોગ બી આપેલ છે તો ખાસ ધ્યાન આપશો પી ઓફ એ યોગ બી પરથી પી ઓફ એ છેદ બી કેવી રીતે મેળવાય. મારે વિદ્યાર્થીઓ પી ઓફ એ છેદ બી બરાબર 0 આ લઈ શકું કારણ કે એ અને બી કેવી ઘટનાઓ છે? નિવારક ઘટનાઓ છે. તો પી ઓફ એ છેદ બીની કિંમત મેળવવી પડે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ જે આપેલું છે તે લખીએ કે પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ એ યોગ બી બરાબર 3/5, પી ઓફ બી બરાબર સ્મોલ પી. તો આ એક સૂત્ર આપણે 11મા ધોરણની અંદર પ્રથમ ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ત્યાં નંબર ઓફ હતો, અહીંયા પી ઓફ છે. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બીનો ઉપયોગ કરી અને એમાંથી પી ઓફ એ છેદ બીને કરતાં બનાવું તો મને મળશે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. આ તમામ કિંમત આપેલી છે તે કિંમત મૂકી અને સાદુરૂપ આપું તો મને પી ઓફ એ છેદ બીની કિંમત મળશે પી માઇનસ 1/10. તો પી ઓફ એ છેદ બીની કિંમત મળી ગઈ. હવે વિદ્યાર્થીઓ, અહીં આપણી પાસે પી ઓફ સોરી એ અને બી કેવી ઘટનાઓ આપેલી છે? પરસ્પર નિવારક. અને જો પરસ્પર નિવારક ઘટના હોય તો આપણે જાણીએ છીએ કે એ છેદ બીની કિંમત ખાલી ગણ થશે, એટલે કે પી ઓફ એ છેદ બી બરાબર 0 થશે. તો પી ઓફ એ છેદ બીની કિંમત અહીં મૂકી દઈએ તો કેટલી છે? પી માઇનસ 1/10 બરાબર 0. પી ઓફ એ છેદ બીની કિંમત અહીં મેં મૂકેલી છે બરાબર 0/0. પીને કરતાં બનાવું તો પી બરાબર 1/10 મળે છે. અહીં પી બરાબર છે, માઇનસ નથી, તે ખાસ ધ્યાન રાખશો. તો પીની કિંમત નિવારક ઘટના હોય ત્યારે 1/10 મળે છે. ત્યારબાદ પરસ્પર નિરપેક્ષ ઘટના હોય તો નિરપેક્ષ ઘટના માટે તો આપણને ખ્યાલ છે પી ઓફ એ છેદ બી બરાબર શું લખી શકીએ? પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. તો પી ઓફ એ છેદ બીની કિંમત આપણે આગળ મેળવી લીધી કે પી માઇનસ 1/10 બરાબર પી ઓફ એની કિંમત છે 1/2 અને પી ઓફ બીની કિંમત છે સ્મોલ પી. આ 1/2 પીવાળા પદને આપણે બરાબરની પહેલી બાજુ લઈ જઈએ અને 1/10ને બરાબરની આ બાજુ લઈએ તો પી માઇનસ પી બાય 2 બરાબર 1/10 મળે છે. પીમાંથી પી બાય 2 બાદ કરીએ તો પી બાય 2 મળે છે ઇક્વલ્સ ટુ 1/10ના 1/10. છેદ ઉડાડી સાદુરૂપ આપીએ તો પી બરાબર 1/5 મળે છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે ઘટના એ અને ઘટના બી પરસ્પર નિવારક હતી ત્યારે પીની કિંમત 1/10 મળતી હતી અને ઘટના એ અને ઘટના બી પરસ્પર નિરપેક્ષ ઘટના હતી ત્યારે પીની કિંમત 1/5 મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થીઓ, અહીં ઘટના એ અને બી નિરપેક્ષ આપેલ છે. પી ઓફ એની કિંમત 0.3 અને પી ઓફ બીની કિંમત 0.4 આપેલ છે. તો નીચેની ઘટનાઓ મેળવવાની છે. તો સૌ પ્રથમ તો એ અને બી નિરપેક્ષ ઘટના આપેલી છે તો પી ઓફ એની કિંમત થશે 0.3
અને પી ઓફ બીની કિંમત 0.4 આપેલ છે. ત્યારબાદ પ્રથમ આપણે મેળવવાનું છે પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ છેદ બી નિરપેક્ષ ઘટના હોવાથી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકીએ. પી ઓફ એ અને પી ઓફ બીની કિંમત મૂકી ગુણાકાર કરતાં 0.12 મળે છે. ત્યારબાદ પી ઓફ એ યોગ બી મેળવવાનું છે. તો પી ઓફ એ યોગ બીનું સૂત્ર આગળ જોયું હમણાં આગળના એક્ઝામ્પલમાં, તે જ રીતે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તમામ કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો 0.58 મળે છે. ત્યારબાદ પી ઓફ એ કે જ્યાં બી મેળવવાનું છે. વિદ્યાર્થીઓ પી ઓફ એ કે જ્યાં બી એટલે શું? તો પી ઓફ એ છેદ બીના જ સોરી પી ઓફ એ છેદ બી એટલે શું? તો પી ઓફ એ છેદ બી બરાબર અહીં આપણે સૂત્ર લખીએ તો લખી શકીએ કે પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. પરંતુ એ અને બી નિરપેક્ષ ઘટના હોવાથી પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખાય તો આપણને મળશે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બીના છેદમાં પી ઓફ બી. પી ઓફ બી કેન્સલ કરીએ તો આપણને મળશે પી ઓફ એ. તો પી ઓફ એની કિંમત તો ડાયરેક્ટ મળેલી જ છે 0.3, અહીં મેં ડાયરેક્ટ લખેલું છે તો આપણે સૂત્ર મૂકી અને પણ ગણી શકીએ. તેવી જ રીતે પી ઓફ બી કે જ્યાં એ મેળવવાનું છે. તો પી ઓફ બી કે જ્યાં એ એટલે શું? તો પી ઓફ બી છેદ એ છેદમાં પી ઓફ એ. પી ઓફ બી છેદ એની કિંમત મૂકીએ નિરપેક્ષ હોવાથી પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બીના છેદમાં પી ઓફ એ. પી ઓફ એ પી ઓફ એ કેન્સલ થઈ જાય તો પી ઓફ બી બાકી રહે. તો પી ઓફ બીની કિંમત તો 0.4 આપેલ જ છે તેથી પી ઓફ એ બી કે જ્યાં એની કિંમત મળશે 0.4. અહીં કારણ લખેલ છે કારણ કે એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. તો વિદ્યાર્થીઓ આ લાસ્ટ ટુ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખશો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. જો ઘટના એ અને બી માટે પી ઓફ એની કિંમત 1/4 અને પી ઓફ બીની કિંમત 1/2 છે, પી ઓફ એ છેદ બીની કિંમત 1/8 હોય તો પી ઓફ એ નહીં અને બી નહીં મેળવો. તો ખાસ ધ્યાન આપશો પી ઓફ એ નહીં અને બી નહીં એનો અર્થ શું થાય તે સમજીએ. સૌપ્રથમ તો અહીં પી ઓફ એ આપેલું છે, પી ઓફ બી પણ આપેલ છે, પી ઓફ એ છેદ બી આપેલ છે તે લખી દીધું. ત્યારબાદ અહીં પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી આવું શા માટે લખ્યું? કારણ કે પી ઓફ એ છેદ બીની કિંમત પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી જેટલી થાય છે. અહીં કારણમાં પણ લખેલું છે આવું થતું હોવાથી નિરપેક્ષ ઘટનાઓ છે તેથી આપણે આવું લખી શકીએ. તો આવું હોવાથી એ અને બી કેવી ઘટનાઓ થશે? નિરપેક્ષ ઘટના. જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ થશે. એ ડેશ એટલે શું? તો કે એ નહીં હોવું. અને બી ડેશ એટલે શું? તો કે બી નહીં, બી ના હોય તેવી ઘટના, એ ના હોય તેવી ઘટના. તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટના થશે. જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો એ ડેશ અને બી ડેશ પણ નિરપેક્ષ ઘટના થાય. તો પી ઓફ એ નહીં અને ખાસ ધ્યાન આપશો અને બી નહીં. જ્યારે અને શબ્દ હોય ત્યારે છેદગણનો ઉપયોગ કરશો અથવા હોય અહીં ત્યારે આપણે યોગગણનો ઉપયોગ કરીશું જે આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. તો એ નહીં અને બી નહીં તો એનો મતલબ એમ થયો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો વિદ્યાર્થીઓ એ ડેશ અને બી ડેશ નિરપેક્ષ ઘટના છે તેથી પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ લખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ એક સૂત્ર આપણે જાણીએ છીએ, પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1. તો પી ઓફ એ ડેશની કિંમત આપણને મળે 1 - પી ઓફ એ અને પી ઓફ બી ડેશની કિંમત મળશે 1 - પી ઓફ બી. તમામ કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો આપણને મળશે 3/8. તો વિદ્યાર્થીઓ આ પ્રકારના એક્ઝામ્પલ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે 1 કે 2 માર્ક્સમાં. તો ખાસ ધ્યાન આપી આ પ્રકારના એક્ઝામ્પલ આપણે શીખીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. અહીં પણ એવું જ આપેલ છે, ઘટના એ અને બી માટે પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 7/12 અને પી ઓફ એ નહીં બી નહીં અથવા બી નહીં એની કિંમત આપેલ છે 1/4. તો શું એ અને બી નિરપેક્ષ છે કે નહીં? તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ જે આપેલ છે તે લખીએ કે પી ઓફ એની કિંમત 1/2, પી ઓફ બીની કિંમત 7/12 અને પી ઓફ એ નહીં અથવા બી નહીંની કિંમત 1/4 આપેલ છે. તો પી ઓફ એ નહીં બી નહીં એટલે શું?
ए नहीं अथवा बी नहीं एटले शू तो पी ऑफ ए डेस अथवा होवाथी योगगण करेल छे बी नहीं एटले बी डेस करेल छे तो पी ऑफ ए डेस योग बी डेस एटले के 1/4। त्यारबाद विद्यार्थीओ अहीं द मोर्गनना नियमनो उपयोग करिए तो ए डेस योग बी डेस एने आपणे ए छेद बी नो होल डेस लखी शकीए तो पी ऑफ ए छेद बी डेस ए छेद बी नो डेस बराबर 1/4 लखी शकीए। હવે આખાનો ડેશ હોવાથી આપણે 1માંથી બાદ કરી શકીએ તો 1 - p(a)b બરાબર 1/4 લખી શકીએ। p(a)bને કરતાં બનાવો તો એ બરાબરની જમણી બાજુએ આવશે, 1/4 બરાબરની ડાબી બાજુએ લઈ જતા આપણને મળશે p(a)bની કિંમત 3/4। ત્યારબાદ વિદ્યાર્થીઓ નિરપેક્ષ ઘટના માટે મારે બીજું શું સાબિત કરવું જોઈએ તો કે p(a)p(b તો p(a)p(b)ની કિંમત આપેલી જ છે, એ બંને ઘટનાનો સંભાવનાનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 7/24। શું p(a)b અને p(a)p(b)ની કિંમત સમાન મળે છે? ના, નથી। તો આપણે ચોક્કસપણે પરિણામ 1 અને 2 પરથી કહી શકીએ કે p(a)b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ p(a)p(b, તેથી a અને b નિરપેક્ષ ઘટનાઓ નથી તેવું કહી શકાય। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11, તેની અંદર પણ અહીં આપણને આપેલું છે કે ઘટના એ અને બી નિરપેક્ષ છે, p(a)ની કિંમત 0.3 અને p(b)ની કિંમત 0.6 આપેલ છે, તો નીચેની ઘટનાઓ મેળવવાની છે। તો વિદ્યાર્થીઓ આ 11મો એક્ઝામ્પલ નંબર 11 એક જાતે ગણવા પ્રયત્ન કરવો, જો ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તમે તેનું સોલ્યુશન જોઈ શકો છો। આગળ જોયું તો તે જ પ્રમાણે ગણવાનો છે, તો ખાસ ધ્યાન આપી આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીશું। અહીં પ્રથમ પ્રશ્નમાં કીધું છે એ અને બી નહીં, તો એ તો છે પરંતુ બી નહીં એટલે બી ડેશ લીધેલ છે। તેને p(a)b ને વેન આકૃતિ દોરી અને કરીએ તો આપણે p(a)-p(a)b લખી શકીએ। તો જો પ્રથમ દ્વિતીય પ્રશ્ન ખ્યાલ ના આવે તો વેન આકૃતિ દોરી અને તેમાંથી એ અને બી ડેશનો છેદગણ લઈએ તો આપણને p(a)-p(a)b મળશે, ત્યારબાદ કિંમત મૂકવી। નેક્સ્ટ, તો વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ। આ સ્વાધ્યાયના આગળના એક્ઝામ્પલ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોઈશું। વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલા દાખલાઓ રોજ એક વખત રફ બુકમાં લખી અને તેને પાકી બુકમાં લખી પાકી બુક પૂર્ણ કરશો। જ્યારે સ્કૂલે આવશો ત્યારે પાકી બુક ચેક કરવામાં આવશે। થેન્ક યુ। આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ। સૌ વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક કરીશું, જો કંઈ ન ખ્યાલ આવે તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો।